श्लेषसंवितजानो अन्तःप्राणावरोधव्युपरत् सकल ज्ञानरुद्धेन्द्रियस्य आत्मन्यात्मानमेव व्यपगतकरणं पश्यतस्तत्त्वदृष्ट्या शम्भोर्वः पातु शून्ये क्षणघटितलय

कांश्चितोति प्रपूरयति वा कांश्चिन्नत्युन्नतिम् कांश्चित्पातविधौ करोति च पुनः कांश्चिन्नयत्याकुला अन्योन्यम्

ન્યાય ધન્યવાદ મિત્રો નિરંજનભાઈએ બહુ વિસ્તૃત રીતે સર્જક અને પછી સર્જનમાં એમને પ્રવેશ કરી દીધો એ સારી વાત છે એટલા માટે કે મારી એટલી મારો એટલો પરિશ્રમ ઓછો થશે અને તમારી સમજ માટે એ પૂરેપૂરું પરિપ્રેક્ષ્ય આપશે શુદ્રક મૂછ સર્જક છે ભાષે એને જે ઉલ્લેખ કર્યો એમ દરિદ્ર ચારુદત્તમ લખ્યું એમાં માત્ર કથા છે બીજું વર્ઝન જે શુદ્રકે કર્યું એમાં એ કથામાં ક્રાંતિકથાનો ઉમેરો થયો આ બહુ જ અગત્યની વાત છે કે એક યા બીજી રીતે પછીથી જે કાલિદાસમાં જે રોયલ સ્ટેટસ જે આખે જોઈએ છીએ એને બદલે સ્ટ્રીટ સ્ટ્રીટ મોંગસ સમાજના નીચલા સ્તર એવું ન કહીએ પણ એક જુદા સ્તર પરથી આવતા માણસોનો પણ એમાં પ્રવેશ કર્યો સામાન્ય માણસ એમાં દાખલ થાય છે અને કથા જોડે एक राज्य ની ક્રાંતિ ની કથા એ વણાતી આવે એક મોટો ફેરફાર શુદ્ર કે કર્યો તીજુ વર્ઝન જેનો ઉલ્લેખ હું માનું છું બહિયા બેઠો તો નઈ કોઈ ભાઈ પાછળ ચર્ચા કરતા તા મને આનંદ થયો કે રસીકલાલ પરીખે સર્વિલક નામ નું નાટક લખ્યું જે સર્વિલક એ આ મૃચ્છકટિકા માં મહત્વનું પાત્ર છે પણ એક ક્રાંતિકથા એ ગૌણ કથા છે પ્રમાણમાં એ બે વર્ણથી આવે છે બરાબર છે પણ જે ગૌણ કથા છે એને રસિકભાઈએ મુખ્ય કથા બનાવી એટલે તમે જો કે ત્રણ વર્ઝન તમારી સામે હોવા જોઈએ આમ કે એક તો ભાસનું જે માત્ર પ્રણય કથા છે દરેક ચારુદત્તમ પછી શુદ્રકનું વર્તન જેણે માત્ર પ્રણય કથાને ઉપાડીને ક્રાંતિકથા સાથે જોડીને એક નવા જ પરિપ્રેક્ષ્ય પર નાટકને મૂક્યું કારણ કે એ કોમન મેન અંદર પ્રવેશે છે અને એ કોમન મેન સાથે સંકળાયેલી ક્રાંતિ એને કેન્દ્રમાં લાવીને રસિકભાઈ એ કથાને ગૌણ કરીને ક્રાંતિકથાને મુખ્ય ગણે છે આ જો ગુજરાતીમાં તમે વાંચતા હો તો આ ત્રણ તમારી પાસે તમારી પાસે સ્તર હોવા જોઈએ કે એક કથા જે પ્રણય કથા હતી એ ક્રાંતિ ક્રાંતિકથા ઉમેરાય છે અને એ ક્રાંતિકથા છેવટે એ મુખ્ય બને છે અને એ રીતે ગુજરાતી વાચક આખી વાતને જોઈ શકે છે બીજી વાત આ બધું જ બરાબર છે એમને તો મેં અટકાવ્યા સારું થયું નહીં તો પછી આ એ વેદાન ના અર્થઘટન ઉપર જતા રહે અને વેદાંતનું અર્થઘટન તો પછી ક્યાંનું ક્યાં જતું રહે પણ એવું ક્યાંનું ક્યાં જતું રહે એવા કેટલાક નવા અર્થઘટનો થયા છે જે તમારા ધ્યાન પર લાવું છું મારા પુસ્તકમાં અને મેં સામાયિકમાં એ લેખ કરેલો જ છે પણ આપણે ત્યાં બહુ જાણતા નહીં પણ ગુજરાતીમાં લખે છે સતીશ પંડ્યા એ પોતે લોયર છે તમે જુઓ કે આ મૃક્ષકટિકમાં પ્રેમ કથા છે ક્રાંતિ કથા છે પણ કાયદાની કથા પણ છે અને એક લોયર જ્યારે વાંચે ત્યારે કઈ રીતે વાંચે એનો પરિચય એમનું મારી દ્રષ્ટિ નામના એક પુસ્તકમાં એમણે કરાવ્યો છે તમે જુઓ કે એમણે એમ કહું કે મૃક્ષકટિકમ નાટક દ્વારા વસંત સેના અને ચારુદત્તની કથા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવી નહોતી ના પાડે આત્યંતિક વિધાન છે નાટકનો મૂળભૂત હેતુ ઉદ્દેશ ન્યાયતંત્રની મહત્તા બતાવવાનો હતો અને એ કાર્ય ચારુદત્ત અને વસંત સેનાની પ્રણય કથાની આળસમાં શુદ્રકે કુશળતાપૂર્વક પાર પાડ્યો છે પછી એમને એ તો લોયર છે એટલે જેને કહેવાય ને કે જ્યુડિશિયલ ક્રિટિસિઝમ ન્યાયતંત્રની રીતે શુદ્રકને અને શુદ્રકની કૃતિને કઈ રીતે જોઈ શકાય અને ન્યાયતંત્રની પરિભાષામાં કઈ રીતે જે ઇવિડન્સીસ એને જે મળનારા એ ઇવિડન્સીસ એટલે પહેલાં ઇવિડન્સીસ કેવી રીતે ઊભા કર્યા કારણ કે મૂળ એમનો જે આશય હતો એ બહુ સરસ રીતે વ્યક્ત કરે છે કહે છે શુદ્રકે આઠ આઠ અંકો સુધી ચારુદત્ત વિરુદ્ધના પુરાવા એકત્ર કરવાનું કામ કર્યું છે તેમજ પુરાવાઓના મણકા ચારુદત્તને ગુનેગાર સાબિત કરવા પૂરતા છે નવમા અંક સુધીમાં સર્જકે પુરાવાની સજ્જડ સાંકળ ચારુદત્તના ગળાની આસપાસ વીંટી લીધી છે અને એકત્રિત થયેલા પુરાવાના આધાર ઉપર નવમા અંકમાં શુદ્ધક ઉપર અરે એ ખોટું લખ્યું છે ચારુદત્ત ઉપર મુકદ્દમો ચાલે છે આ વાત જે છે એ પ્રમાણમાં કોઈ આ તમે જુઓ કે કૃતિ તો એની જ હોય છે પણ કૃતિનું વાંચન એ કેવી રીતે વિવેચનમાં બદલાતું હોય છે ભાવક એ કેવી રીતે એક જમાનામાં લખાયેલી આ કૃતિ અત્યાર સુધી કોઈએ એને આ રીતે જોઈ નહોતી કે ભાઈ આ પ્રણય કથા છે કથા છે આ બધી આપણે વાત કરતા હતા પણ આ કાયદાની કથા છે અને એમ કહેતા એ કહે છે શું કહે છે કે વસંત સેનાને ચાર આ બધું એને ઇવિડન્સ બધા એકઠા કર્યા અને પછી કહે છે કે આમ સમગ્ર નાટકના કેન્દ્ર સ્થાને રહેલું માટીનું ગાલું ચારુદત્ત વિરુદ્ધના મજબૂત પુરાવામાં નિમિત્ત બને છે કારણ કે પેલા ચા પેલા ગાડામાં પેલા દાગીના હતા અને દાગીના એ વસંત સેનાના હતા અને વસંત સેના એના પુરાવા હતા કે ચારુદત્તે એને બગીચામાં બોલાવેલી અને એનું ખૂન થયું છે આ આખો સંદર્ભ જોડીને આ ભાઈ કહે છે કે કે માટીનું ગાલું ચારુદત્ત વિરુદ્ધમાં મજબૂત પુરાવા બને છે આ હકીકતને ધ્યાનમાં લઈ નાટકનું દ્રષ્ટિબિંદુ કયું છે તે તપાસીએ એ કેન્દ્ર બિંદુની આસપાસ સમગ્ર નાટકની ગૂંથણી થયેલી છે એકથી આઠ અંકો એ કેન્દ્ર બિંદુ ધ્યાનમાં રાખી રચના કરવામાં આવી છે અને એ કેન્દ્ર છે સકારની નવમા અંકમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ થયેલી ફરિયાદ એ ફરિયાદમાં જે ચારુદત્ત ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે એ બધાના ઇવિડન્સીસ એ નાટકમાં આવતા ગયા છે જે છેવટે એટલે કહે છે કે કથાની આડશમાં કે તેના સહારે શુદ્રકે બીજું જ નિશાન તાક્યું છે નાટકનું સાધ્ય પ્રણય કથા નથી એ તો સાધન માત્ર છે સાધ્ય તો છે ચારુદત્તની વિરુદ્ધ એક મજબૂત ખટલો તૈયાર કરવા જેવો જેમ એક પોલીસ ખૂનના આરોપી વિરુદ્ધ તોહમતનામું ચાર્જશીટ રજૂ કરતા પહેલાં સબર પુરાવા એકત્ર કરે તેમ શુદ્રકે એક સફળ સજાગ નિષ્ઠાવાન બાહોશ કાબેલ પુરુષ પોલીસ અધિકારીની અદાથી એકઠા કર્યા છે તમે પ્રણય કથા અને ક્રાંતિ થી વાત બરાબર હતી પણ આ આખું નાટક નવમા અંકની અંદર જે પેલો ખોટી ફરિયાદ રજૂ કરવાનો છે અને એ ફરિયાદમાં એવિડન્સીસ જોઈ છે એ એવિડેન્સીયલ જે સરકમસેન્સીયલ એવિડન્સ જે ઊભા કરવા પડશે એની ગોથણી એ કેવી રીતે થતી આવે છે એને બરાબર જોડીને એને વાત કરી છે અલબર જે પેલું જે કહે છે કે આ કથા નથી એમને કેટલીક વાર આવા જે વિવેચકો જે છે પોતાની વાતનું સમર્થન કરવા માટે આગલી વાતનો છેદ ઉડારે એ એવું એ એ છે પણ એક વાત નક્કી છે કે જ્યુડિશિયલ ક્રિટિસિઝમ એ આ થમી શકે એવી સક્ષમ કૃતિ છે હા મૃતિકમાં વેરી ગુડ કંઈ વાંધો નથી ગુજરાતીમાં તો પહેલી વાર આવ્યું ને મહત્વની વાત આ છે ગુજરાતીમાં પહેલી વાર આવ્યું અને આપણે ત્યાં આનો નિર્દેશો હજી સુધી કોઈ કર્યો જ નથી આ તો મેં આનો રિવ્યુ લીધો તો ત્યારે કહું હતું કે ટેક્સ છે હંમેશા ઓથર એ મરી જતો હોય છે સર્જક મૃત્યુ પામે છે કૃતિ નહીં કૃતિ કાળમાં ચાલુ રહે છે ઇટ ઇઝ ટાઈમલેસ અને એ ટાઈમલેસ હોવાને કારણે કૃતિને વારંવાર નવા નવા સંદર્ભો મળતા હોય છે અને એ સંદર્ભમાં એટલે મારે તમારી સમક્ષ જો આવવું હોય તો આ બધું બરાબર છે આ રટણ હું કરવાનો કંઈ અર્થ નથી કારણ કે એવું બધું લખેલું તમે વાંચેલું જ છે પણ જ્યારે નવા નવું નવી નવું ડિરેક્શન જ્યારે ખુલતી હોય નવી ડિરેક્શન ખુલતી હોય ત્યારે એના તરફ આપણું છે જ ધ્યાન જવું જોઈએ અને એ ધ્યાન હું તમારું એ તરફ દોરું છું બીજી વાત કે નાટકની વાત કરીએ છીએ નાટકમાં જે કંઈક જે રીતે નાટક ઉઘડે છે નાટકના જે પાત્રો જે તે વર્તે છે આ બધાનો સંદર્ભ તો બરાબર છે અને તમે જોશો કે શરૂઆતમાં એમણે ઉલ્લેખ કર્યો ઉત્સવ શશિ કપૂરે એનું પ્રોડક્શન શશિ કપૂરનું છે અને એમાં એક પાત્ર વાત્સાયનનું એમાં ઉમેરીને સમજો વાત્સાયણનું પાત્ર ઉમેરીને વાત્સાયન બધી શૃંગાર ચેષ્ટાઓનો અભ્યાસ કરે છે એ નરેશનમાં લાવીને એણે શૃંગાર કથા એક જુદા જ એંગલ ઉપર આખી વાતને મૂકી છે બાકી બધું પેલું બધું ચાલ્યા કરે છે બીજી બધી નાટકની વાત પણ વાત્સ્યનું પાત્ર મૂકીને કથાને એને મુખ્ય બનાવી દીધી છે આ જે પ્રણય વાત્સાયણનું પાત્ર દાખલ કરીને કર્યું છે એમાં એ વાત્સાયન વારંવાર જે જઈ જઈને જે પ્રણય યુગલો છે એની ચેષ્ટાઓનો અભ્યાસ કરે છે આ બધાનો સંદર્ભ મૂકીને શૃંગાર કથાના ને ક્લોઝઅપમાં મૂકી આપી ધીસ ઇઝ દરેક જે ડિરેક્શન જે ડિરેક્ટર છે એ પણ એની પોતાની એક આંખ હોય છે એને એક પોતાનું એક વિઝન હોય છે એની એ વિઝન એ ત્યાં આગળ જુદી રીતે પ્રગટ થયું છે મેં કહ્યું એ પ્રમાણે જેમ આ વ્યવહાર કથા હવે આ વ્યવહાર એમને વ્યવહાર શબ્દ પહેલીવાર મૂક્યો છે આ સતીષભાઈ બે કામ કર્યા છે લોયર તરીકે એક તો આ કથાને વ્યવહાર કથા વ્યવહાર શબ્દ એ દલીલ આર્ગ્યુમેન્ટ મુકદ્દમો આ બધાના અર્થમાં પણ સંસ્કૃતમાં વપરાય છે ખબર છે હા મેં ઉત્તર પ્રદેશમાં ક્યાંક સંબે વ્યવહાર ભવન એવું નામ વાંચ્યું છે ન્યાય ન્યાયાલય ઉપર વ્યવહાર ભવન એનો ન્યાય સાથે સંદર્ભ છે તો આ બધા જે જુદા જુદા વર્ધનોની વચ્ચે આ કૃતિ ટકી છે તો જ તો આજે આપણે એ કૃતિ અંગેનો મહિમા કરવા માટે એકઠા થયા છે હવે જોવાનું એ છે મારે તમારી સાથે એના કેટલાક વિશેષ જે સ્થાનો છે જે મજા પડેવા એની વાત કરવી છે પહેલી વાત તો એ કે વારંવાર આ નાટકમાં વિદુષક જે ચોથા અંકમાં ચારુ અરે વસંત સેનાના પ્રાસાદમાં પહોંચે છે અને જે બધા આઠે આઠ ભવનોનું નિરીક્ષણ કરે છે એ નાટકની ગતિને રૂંધે છે એવું વારંવાર કહેવાયું છે બરાબર છે વિજયભાઈ કે ત્યાં આગળ એક્શન નાટકનું એક્શન એ વિલંબિત થાય છે તમે જો કે આ જ વાતને મને કેમ મને ખબર નથી પણ ઉત્સવવાળો આ કેમ ચૂકી ગયો છે આ વાત રજૂ કરવા માટે હું તમારી સામે પહેલાં બીજી એક વાત રજૂ કરી દઉં કે કેમેરાનું ટ્રેકિંગ નરેશનની અંદર કોઈ પણ ફિલ્મ કથા જ્યારે કહેતી હોય ત્યારે એ જે કેમેરો જે મૂવમેન્ટ આપતો હોય છે એની પાછળ જતો હોય છે આપણી પાસે એક ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ છે પ્રેમાનંદનું મેં એને વિશે લખ્યું પણ છે પેલા નળને દેવોએ કામ સોંપ્યું એટલે દમયંતીને કન્વિન્સ કરવા માટે નળ દમયંતીના ભવને જાય છે પછી હવે જો નળ પહેલીવાર દમયંતીના ભવને જાય છે એના મહેલમાં એટલે હવે દમયંતી અને નળ એને પહેલી વાર પ્રત્યક્ષ કરવા છે વિલંબન એ બહુ મોટું એક સાધન છે સસ્ટેન સસ્ટેનન્સ તરત ને તરત જો પેલી દમયંતી એ પ્રગટ થઈ ગઈ હોત તો એ એ એ નરણે માટે કોઈ મહિમા નહોતો એ ભવનના ભોંઈતળીએ એટલે કે ફર્સ્ટ ફ્લોર ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ પ્રવેશ કરે છે અને બધી મુમેન્ટ જુએ છે તે સામાન્ય મુમેન્ટ છે રાણી છે પેલી માતા રાણી અને બીજી રા દાસીઓ થોડું કામ કરે છે વગેરે વગેરે પણ પહેલીવાર ગયો છે આ એટલે કોઈ પણ ભવનમાં પહેલી વાર જાય ત્યારે પેલો નાયક જે છે એ જરાક અથવા કોઈ પણ વ્યક્તિ એ જરાક જુએ કે આ શું છે ક્યાં હું આવ્યો છું કઈ પ્રબંધ પછી કહે છે કે એ તરત માળ ચડી ગયો એ માળ ચડી ગયો એટલે બીજે માળે આવ્યો એને દાસીના જૂથને જોયું એટલું જ કહેવું તમે જો કે આપણે એનું એનો ટાર્ગેટ શું હતો દમયંતીની પાસે પહોંચવાનું નીચે નવું ભવન હતું એટલે બરાબર સહેજ ઊભો રહીને જોયું પણ પછી બીજા માળ ઉપર એમાં રસ નહોતો એને એટલે પેલો પ્રેમાનંદ કે છે કે દાસી જૂથને જોયું અને ઉપર ચડી ગયો અને પછી દમયંતીના ત્રીજા ભવનમાં જ્યારે પ્રવેશ કર્યો એણે હજી પણ દમયંતીને પ્રગટ કરતો નથી પ્રેમાનંદ ચારે બાજુ બધું જે ચાલે છે એમાં કોઈ બધી દાસીઓ અહીંયા સહસ દાસીઓ છે નીચે બે ત્રણ દાસીઓ હતી અહીંયા સહસ દાસીઓ છે દાસીઓ કોઈ ગીત વગાડે છે કોઈ સંગીત કરે છે કોઈ મૃદંગ વગાડે છે એમ બધી પ્રવૃત્તિઓ સંગીતની પ્રવૃત્તિઓ નૃત્યની પ્રવૃત્તિઓ અને એ બધાની વચ્ચે હજી પણ દમિલથી તમારી આગળ પ્રગટ નથી કરી એને શું કર્યું એકાંત એક છે ઓરડી આપેમાન એકાંત એક છે ઓરડી હિનોળા બાંધ્યા હીર દોરડી હરિભદની બેઠી ત્યાં હિંચે દાસી ગુજરાત કે કોઈ પણ સ્ત્રીનું આ ઉત્તમ કે એને પેલા વાળમાં એ તેલ નાખતી હતી ને ક્યાં આગળ દમયંતી પાછળ દાસી શ્યામાં પ્રતિબિંબ ત્યાં પ્રકાશી સામે સામે હરીસો છે પહેલી નજર તમે જો કેટલું ડિટેલિંગ છે આખું આ અને આ કેમેરો ટ્રેક કરતો કરતો આ નર નર સાથે ગયો છે પહેલો માળ જોયો બીજે માળે ચડી ગયો ત્રીજો માળ ગયો ત્રીજે માળે બધું આ આખું જોયું અને પછી એક ઓરડી છે એ ઓરડીમાં એને પ્રવેશ આ સતત પેલો કેમેરા એ ટ્રેક થાય છે તમે કહેશો કે આ તમે નળાખ્યાની વાત કરો છો કે મૃક્ષક્ટિકમની વાત કરો છો હું મૃક્ષકની વાત કરવા માટે આ ભૂમિકા ઉભી કરું છું કે ટ્રેકિંગ ઓફ કેમેરા એ તમે આ ચોથા અંકમાં બંનેના આશય જુદા છે તમે જો ટેકનિક એકની એક હોય ને છતાં આશય જુદા હોય પહેલામાં આશય હતો સસ્ટેનન્સ જેમ બને તેમ કુતૂહલ જાળવીને છેવટે દમયંતીને પ્રકાશિત કરવી આગળ અહીંયા પેલો ચોથા અંકમાં ઘરેના ચોરાઈ ગયા છે તો પોતાની પત્નીની રત્ન મુદ્રિકા લઈને પેલા વિદુષકને મોકલે છે અને કેવડા આવે છે કે જુગારમાં હું હારી ગયો છું માટે તમે આ રત્નાવલી રત્ન મુદ્રિકા હતી ને એ તમે રાખો વસંત સેના પછી એમ પણ કહે છે કે હા આ જૂઠું બોલે છે એને ખબર પડી ગઈ હતી વિદુષક એ મુદ્રિકા આપવા માટે કકે પહેલા ડાગીના ચોરાઈ ગયા છે એને બધે એને મુદ્રિકા આપવાની છે એ વસંત સેના પાસે જાય છે હવે જો એમ હોય કે વસંત સેનાને જે એ મુદ્રિકા આપી દીધી તો વાત પતી ગઈ આ વિદુષક પહેલી વાર દરિદ્ર ચારુદત્તનો આ વિદુષક હું હું ધ્યાન આપ તમારું ખેંચું છું દરિદ્ર ચારુદત્તનો એ વિદુષાક એ જ્યારે આ વસંત સેનાના ભવનમાં પ્રવેશે છે અને એક પછી એક આઠ ઓરડાઓ જે જુએ છે ને એનો વૈભવ જુએ છે આ કોન્ટ્રાસ્ટ ભાષને આ કોન્ટ્રાસ્ટ ઊભો કરવો એ દરિદ્ર ચારુદત્તને ત્યાંથી આવેલો આ મૈત્રેય વિદુષકનું નામ છે એ વિદુષક એક એક ભવનમાં કુતૂહલ એ જે ડિટેલિંગ છે એના કુતુહલનું ડિટેલિંગ તમે જો કેટલા બધા ભવન બતાવ્યા છે તો છે પહેલું ભવન પહેલા તો એનો જે શરૂઆત જે છે એ જ ઇન્ટરેસ્ટિંગ છે કોતરડી વાળું આખું ઘર હા પછી પહેલામાં પહેલા ખંડમાં પ્રવેશ કરે છે તો સોનાના સોપાનોને માણસ માણેકેથી જડેલી માણેકોથી જડેલી જગ્યાને વગેરે વગેરે પછી બીજું બીજો ઓરડો પશુધન ત્રીજો ઓરડો તો કે છે કે પછી સંગીત શાળા બતાવી સૌથી વધારે મહત્ત્વનું તો આ બીજું શકને એને રસોઈ ઘરમાં એ પણ એ રસોઈ ઘરમાં પ્રવેશતાની સાથમાં કહે છે કે હા અહીંયા હિંગનો વઘાર થયો છે નાકથી બતાવે આખો નાકથી તમે આ એક પછી એક આઠ ભવનો અને આઠ એક છે વચ્ચે એ ભવનમાં કઈ પંખીઓ બધા મૂકેલા છે પણ ટૂંકમાં આ આઠ ભવનોને રજૂ કરવા માટે આ સૌથી વધારે ટીકાપાત્ર બનેલો નાટકનો આ આ ભાગ છે કે ભાઈ અહીંયા ગતિ બહુ શિથિલ થઈ જાય છે પાનાના પાના સુધી વિદુષક ને પેલી આ દાસી એ આ બધા વર્ણનોમાં વર્ણનોમાંથી પસાર થયા કરે તો નાટકની ગતિનું શું પણ અહીંયા ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે એની પાસેનો કોન્ટ્રાસ્ટ છે એનો એનું જે કુતૂહલ છે એ કુતૂહલ અહીંયા પકડવા જેવું છે એટલે મને એમ લાગે છે કે કેટલીક વાર નાટકને જેમ કે આ સતીશે નાટકને જુદી રીતે જોવાનો પ્રયત્ન કર્યો કે મુકદ્દમાને કેન્દ્રમાં લાવીને આખું નાટક તે સતી જોયું એમ તમે જુઓ કે આ પ્રકારની એક દર્શાવલી ઊભી કરવામાં કેવળ માત્ર દર્શાવલી ઊભી નથી કરી પણ એને એક કોન્ટ્રાસ્ટ ઊભો કરવો છે અને આ કોન્ટ્રાસ્ટ ઊભો કરવા દ્વારા એમણે આ આ મહત્વની દરિદ્રતાની આખી ભૂમિકા એ એના મનમાં જે પડેલી છે એની સામે આખો એક વિરોધ ઊભો કર્યો છે કેટલાક જ્યારે નાટકની વાત ને નાટકો તો પાછા ને પદ્યમાં હોય છે કાલિદાસ જેવું પદ્ય નથી આ કેટલીક વાર તો મેટર ઓફ ફેક્ટ એવું પદ્ય છે આમાં અને છતાં કેટલાક શ્લોકો એવા છે કે જેને આપણે નજીકથી જોવા જોઈએ એમણે તો બધી નાટકની બહુ વાત કરી છે એટલે હું હવે એમાં જતો જ નથી એટલે હું તમને હવે માત્ર એના જે કેટલાક જે બ્યુટી સ્પોટ્સ છે એમાંનો એક આ કે કાલિદાસ જેવું પ્રાસાદિક લેખન નથી પણ એક કવિની દૃષ્ટિ કેવા કેવા એંગલથી આખી વાતને પકડે છે જેમ કે એમણે જે મહિમા કર્યો કે આ દરિદ્રતા એ મુખ્ય વિષય બેનો બને છે અને દરિદ્રને દરિદ્ર હોવાને કારણે કે ગરીબ હોવું એ સૌથી મોટો ગુનો છે અને એ ગુનાને કારણે જ આ પેલો સકાર સકાર નહીં બીજી રીતે કહીએ તો એક એ ગરીબાઈને કારણે જ સકાર એ ચારુદત્ત ઉપર આરોપ મૂક્યો આરોપ મૂકે છે અને એ આરોપ મૂકવાનું કારણ પેલી દરિદ્રતા છે એટલે દરિદ્રતાનો કેવો મહિમા શ્લોક જુઓ તમે અલ્પ ક્લેશમ મરણમ દારિદ્રમ અનંતકમ દુઃખ પેલું જે મરણનું દુઃખ છે ને એ તો અલ્પ છે પણ પેલું જે દારિદ્રનું દુઃખ છે એ લાંબુ છે પ્રલંબ છે આપણા ઉત્સવની વાત કરી તો સિનેમેટિક કલાઓ જેને આપણે કહીએ છીએ એ સિનેમેટિક કલામાં આપણે ત્યાં કેટલા બધા દ્રશ્યો એ નાયક અને નાયિકાના વર્ષામાં ભીંજાતા શરીરના દ્રશ્યો તો અહીંયા આપણો આ જે શુદ્રાક્ષ છે એ પણ કંઈ જાય એવો નથી એને વર્ષા વર્ણનો ઘણા કર્યા એમાં એક જગ્યાએ એ સરસ કહે છે કે દસ પ્રકરણ છે આમાં એટલે એટલું લાંબુ નાટક છે મેં કહું ના કે આપણે ત્યાં આ વર્ષામાં ભીજાતા નાયક નાયિકા એની પરંપરા અહીંયા પણ છે જે આજે આપણે જોઈએ છે

કેવી કામિની મેઘથી એવા ગાત્રો વાળી એવા ગાત્રો વાળીને ગાત્રોવાળીને ગાત્રથી આલિંગન કરવું એન્ડ સો ઓન પણ તમે જો કે આખું એક દ્રશ્યને પકડી શકે છે અહીંયા આ અને આ વચ્ચેનું જે લાલિત્ય છે આખું આ આર્દ્રાણી મેઘો શીતલાની ગાત્રાની ગાત્રી શું ધરી લીલ્ટ એક લીલ્ટ સાથે આખી વાતને પકડી છે યસ પછી વરસાદનું વર્ણન તમે ફોટોગ્રાફ લો એ બરાબર છે પણ વરસાદને કવિતામાં ઝીલવો કવિતા કવિતાથી કેવી રીતે પ્રત્યક્ષ કરી શકાય એની 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 એના ધ્વનિ દ્વારા તમે એનું ઉદાહરણ જુઓ વિપદ સંગીત તાલીશું ઇવ તાડ્યમાના તાલાનુસારે પતંતિ ધારા ને પતંતિ ધારા તમે ચોમાસું હોય ને પેલો વર્ષા ધારા પડતી હોય એનો એક સરખો જે અવાજ તાલાનુસારે એને પતનતી ધારા ધારા કેવી છે તાલથી પડતી ધારા છે અને કેવી સંગીત વિના ઇવ તાડ્યમાના જાણે સંગીત વિના એને એને સતત બગાડ્યા કરતા હોય એમ તમે પ્રાસાદિકતા જુઓ તાલીસુ તારમ વરસાદ પડતો હોય પણ એ જ્યાં જ્યાં પડે છે ત્યાં એની અલગ અલગ મુદ્રાઓ છે એક મુદ્રા નથી તાલી સુ તારમ વિટપે સુ મંદમ સુ વૃક્ષમ અને સલીલે ચંડમ આ વર્ષાના રૂપો જુઓ તમે હિયર ઇઝ ધ પોઈટ તમે જુઓ કે આ શુદ્રક એટલે ભલે કાલિદાસથી આપણે ઓછો ગણીએ કારણ કે કાલિદાસ કાલિદાસ છે એ જુદી વાત થઈ પણ આવી જે મોમેન્ટ છે હવે આવી મોમેન્ટ ચૂકાય જ નહીં એવું જ તમે જુઓ હું મારી જીવનમાં મારા જીવનમાં વારંવાર શુદ્રકને યાદ કરું છું તમને આશ્ચર્ય થશે કે ક્યારે ગ્રીષ્મની ઋતુ હોય તમે બરાબર ભોજન કર્યું હોય આંખ મીચું મીચું થઈ જતી હોય અને તમને શુદ્રક યાદ ના આવે તો શુદ્રક વાંચ્યો જ કુને કામો છે પેલા વિદુષકને આપણા ચારુદત્ત એ ઊંઘ આવે છે પોતાને એનું વર્ણન કરે છે અદભુત વર્ણન છે મને લાગે છે કે કોઈ પણ નિદ્રાનું આવું આવું ઉત્તમ વર્ણન ભાગ્યે જ જોવા મળે અયમ ઇયમ હિ નિદ્રા નયનાવલંબીની લલાટ દેશાત ઉપસર્પતી બાબા તમે આંખો ઘેરાતી હોય તો આનું વર્ણન શું છે લલાટ દેશાત ઉપરથી જાણે ધીમે 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 આ ઊંઘ ઉતરી રહી છે અને લલાટ દેશાત ઉપસર્પતી વવા જાણે કે પેલા કપાળ પરથી નીચે ઉતરી રહી છે કેવી છે અદ્રશ્ય રૂપા ચપલા જરેવ મનુષ્ય સત્વમ પરિભૂયવર્ધતે મનુષ્ય આપણું મનુષ્ય સત્વ ધીમે 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 જેમ જેમ એની પકડ વધતી જાય એમ એમ આપણે શિથિલ થતાં આવીએ આ જે પરિભૂત થવું એનાથી મને લાગે છે કે આટલું બધું પિક્ચરસ્ક અને આટલું બધું રિયલ કોઈ નિદ્રાનું વર્ણન બીજા કોઈ લિટરેચરમાં થયું હશે કે માય ડાઉટ પણ જે કોઈ ડોક્ટર નિદ્રાનું સ્લીપ એને અંગે જો એ કામ કરતો હોય તો એને આ શ્લોક અવશ્ય વાંચવો જ પડે કારણ કે ઇટ ઇઝ સો ફિઝિકલ એન્ડ એટ ધી એટ એટ ધી સેમ ટાઈમ ઇટ ઇઝ સો એક્સપિરિયન્શિયલ તમને એ એ તમે સીધા એ નિદ્રાના અનુભવમાં તાત્કાલિક મૂકી આપે છે યમ હિ નિદ્રા નૈનાવલંબિની લલાટ દેશાત ઉપસરપતિ બમામ અદ્રશ્ય રૂપા ચપલા જરેવ યા મનુષ્ય સત્વમ પરિભૂય એ વર્ધતે મનુષ્ય સત્વને પરિભૂય એને પરાભૂત કરીને એ એ પોતે વધે છે એટલે જેમ જેમ ઊંઘ વધે એમ એમ પેલું ચેતના એ ઘટતી આવે એની એક ઉત્તમ રીતે આ કવિએ રજૂઆત કરી છે તો આવા જે સ્થાનો જે છે ડ્રામેટિક એ એ જો આપણે પકડીએ નહીં આ બધું અને આપણે મોટે ભાગે ખબર નહીં ઇન્ટરપ્રિટેશનમાં જઈએ છીએ ત્યારે કોક એક ફિલસોફી જેમ કે પેલા ભાઈ સતીષભાઈ એમણે એક લોનો મુદ્દો પકડી લીધો અને પછી પેલી વીટીમાંથી ઢાકાની મલમલ જેમ પસાર કરી નાખીએ એમ આખીને આખી મલમલ પસાર કરી પણ મલમલ આખી પસાર થઈ જાય પણ મલમલનો સ્પર્શ ન થાય એ મીટીમાંથી જ જતી રહે એ તો નાટ ચાલે ને એટલે આવા હા એ આવા રસસ્થાનો જે છે એ રસસ્થાનો તમારે આપણે જોવા જ જોઈએ અને હું એમ માનું છું કે નાટક ક્યારે લખાયું કેમ લખાયું કારણ કે એની એની આસપાસ ઘણી બધી ભૂમિકાઓ એની ધાર્મિક ભૂમિકાઓ આની આની ઘણી બધી છે એમાં આમાં તો પેલા નીતિનભાઈએ આપણા સતીનભાઈએ તો એમ પણ કહ્યું છે કે મનુસ્મૃતિમાં અને એ આમાં ટાંક્યું પણ છે કે મનુસ્મૃતિમાં એવું કહેવાયું છે કે બ્રાહ્મણને ગમે એટલો અપરાધ કર્યો બ્રાહ્મણે એને દેહાનદનની સજા અપાય નહીં હવે તો મનુસ્મૃતિનો કાયદો હતો મનુસ્મૃતિ તો એવા ઘણા બધા કાયદા છે પણ આ મનુસ્મૃતિનો કાયદો જે હતો એને અને આ સતીષભાઈ પંડ્યા છે એટલે એમણે એ એ બ્રાહ્મણત્વનો મુદ્દો બહુ ઉછાળ્યો છે આમાં એ તમને કહો એટલે એ એ પાર્ટને આપણે એટલે ફરી પાછું જેમ એમણે પોતાની રીતે મૃક્ષકટિક વાંચ્યું એમ આપણે પણ પોતાની રીતે મૃક્ષકટિક વાંચવું પડે અને આ મૃક્ષકટિકમ મૃક્ષકટિકમ કરીએ છીએ પણ ઘણા બધાને આ સંસ્કૃત ભાષા જરા અળવી અળવિતરી પણ છે માફ કરજો એની જે સંધિઓ થાય એ કેટલીક વાર આપણા ધ્યાનમાં નથી આવતી આ મૂળ કેટલાયને આપ પહોંચવું જોઈએ કે મૂળ શબ્દ છે મૃદ સકટ એકમ મૃદ એટલે માટી માટીનું નાનું ગાળું સકટ સકટનો ભાર જેમ સ્વાનતા ને એમાં આપણે શકટ શબ્દને વાપરીએ છીએ શકટ એટલે ગાળું અને અહીંયા ગાળું નહીં આ નાનું ગાળું કારણ કે પેલો નાનું બાળક રમે છે આ ક્રીડનક છે રમકડું છે તો આ જે નાનકડું ગાડું એમણે બતાવ્યું એ આ ભાઈએ પણ સરસ રીતે બતાવ્યું છે કે આ ગાડું જ સૌથી વધારે નડે છે કારણ કે એ ગાડું જે માટીનું હતું અને માટીનું ગાડું જોઈને પેલો જે બાળક એનો રોહતક રોહતક રોસે એ જે રડતો હતો એને પ્રસન્ન કરવા માટે વસંત સેનાએ પોતાના દાગીના એના ગાલ્લામાં ભરી આપેલા અને કહ્યું હતું કે પિતાજીને કે જે હોય છે પિતાજી કહે છે કે સોનાનું ગાડલું બને આપે આ ગાલું જેને આપણે જો કે આમ સામાન્ય પ્રસંગ એટલે આમ તો અપ્રધાન છે આખું ગૌણ છે પણ એ જ ગાલુ એના એના સાબિતીની વિરુદ્ધ જાય છે કારણ કે એ જે એ ગાલ્લાને કારણે તો પેલા વસંત સેનાના દાગીના એમાં પુરાયા એ પેલા ન્યાયાલયમાં આવે છે પાછા આપવા માટે અને ન્યાયાલયમાં ઓચિંતા આ દાગીના પડી જાય છે અને પેલા સતીશભાઈ કહે છે એમ આખો પુરાવો એ આ દાગીનાઓ પણ જ ઊભો થાય છે કારણ કે દાગીના વસંત સેનાના છે અને વસંત સેનાને આ મળવાનો હતો અને મળવાનું તો એટલું જ નહીં પણ એ દરિદ્ર હતો માટે આવું કરે તે લોજિક એટલે ન્યાયતંત્રનું લોજિક છે આખું એટલે એમાં પછી ચારિત્ર જોવાતું નથી એટલે એ તો માત્ર એવિડન્સ એવિડન્શિયલ એમાં એની ઉપર જ જવાનું છે એટલે કેન્દ્રવર્તી પ્રસંગ છે આ આ પ્રસંગ જેને કારણે બે જણા ઉપર એટલે આ ચારુદત્ત પર પડેલો આક્ષેપ એ કઈ રીતે એ એ એમાં કામમાં આવે છે આખી આખું નાટક જે છે એ રસપ્રદ એટલા માટે બને છે કે એક નગર વધુ એક કેવી રીતે કુલ વધુ બને છે એટલે નગરવધુ થી કુલ વધુની આખી એક યાત્રા છે વસંત સેના પેલો જે મેં કહ્યું એ પણ ઉભો કરી આપ્યો એ શું કામ અમસ્તો તમે કહેશો કોન્ટ્રાસ્ટ શું કામ ઉભો કર્યો એ કોન્ટ્રાસ્ટ એટલા માટે ઉભો કર્યો કે આવી વસંત સેના જેના આઠ આઠ ભવનો છે આવા એવી વસંત સેના તદ્દન નિર્ધન એવા ચારુદત્તને ચાહવા માંડી આ જે આ જે નિહિત જે ધ્વનિ પડેલો છે એની પાછળનો અને એ ધ્વનિ એ પાછો મેં કહ્યું એ પ્રમાણે પેલા ગાલલામાં એ પ્રગટ થયા વગર રહેતો નથી એટલે તમે જોશો કે આ આપણે ત્યાં એમને બતા કહ્યું કે વિક્રમોર્વશ્યમ કે માલવિકા અગ્નિમિત્ર આવા એમ એવા એમ તમે પણ નાટકનું નામ ત્યાં ચારુદત્તાને વસંત સેના કેવું નામ આપી દીધું હોત પણ ધીસ ઇઝ સો સિગ્નિફિકન્ટ આ શીર્ષક એ એટલું બધું સિગ્નિફિકન્ટ રીતે મુકાયું છે એટલે જેની આજે આજે આપણે આપણા સાહિત્યમાં જેને સિમ્બોલિક કહીએ છીએ એ સિમ્બોલિક સ્ટ્રક્ચર એ કઈ રીતે અહીંયા વર્ક કરે છે એમાં પણ ડિટેલિંગ કરીને ઉતરી શકાય એ પ્રકારની આખી વાત છે તો ટૂંકમાં આ જે નાટક આ બધું જે એમણે કહેવું એ બધું વાંચતો હતો હું પણ જે નાટકની જે મજા છે એનું એનું કાવ્યત્વ એનું નાટ્યત્વ લગભગ એકવીસ જેટલા પાત્રો છે આમાં અને એ પાત્રોના અલગ અલગ પ્રકારના સ્તર છે અને અલગ અલગ પ્રકારના સ્તરોની અલગ અલગ ભાષા છે એમ કહેવાય છે કે કોઈ પણ નાટકકારની પાસે સમગ્ર ભાષા હોવી જોઈએ આ બહુ જગતનો મુદ્દો છે જેમ કવિ પાસે એમ કવિ કોઈ નાટકકાર પાસે એટલા માટે કે એના પાત્રો એ જુદા જુદા સ્તર પરથી આવતા હોય ત્યારે એ પાત્રો એ જુદી જુદી ભાષાના શેડ્સ લઈને આવે છે એ જો તમે ઉભે ન કરી શકો આપણે ત્યાં નાટકો લખાય પણ એક જ ભાષામાં જાય પાત્રો બદલાય પણ પાત્રોની ભાષા ન બદલાય નવલકથામાં નિયમમાં પણ આવું આવું બનતું હોય કે એક જ ભાષાની અંદર બધું ચાલતું હોય પણ આ જે આપણે બે એક જ આવો નાટકકાર છે આપણી પાસે જેને કહેવાય ને કે આખી ભાષા ધ ધ રાઈટર ઓફ ધ ટોટલ લેંગ્વેજ મને યાદ છે કે ઝેરુ નામના એક નાટકમાં એને માત્ર જે પાત્ર છે એને જે કહેવાનું છે એની સામે માત્ર નાચ પાડવાની હતી પાત્રોએ આ ના પાડવાની વાત પાંચ પાત્રો ના પાડે છે નાટકમાં એ નાટકના ના પાડવાની પાંચે પાંચ પાત્રોની જુદી જુદી કોઈએ એમ કહીને માત્ર ના આપણે આમ પણ કહીએ છીએ ફોગ માથું ધૂણાવીને ના પાડે છે એન્ડ સો ઓન એને પાંચ જુદા પ્રકારે ના કેવી રીતે કહેવાય એ દ્વારા પાંચ પાત્રોને જુદા જુદા રીતે તમારી આંખ સામે પ્રગટ કર્યા તો અહીંયા હું એમ માનું છું કે મેં વાંચ્યું છે એ પ્રમાણે લગભગ સાત જેટલી એમણે ભાષાને એટલે કે પ્રાકૃતનો ઉપયોગ કર્યો છે આ સાત જેટલી પ્રાકૃતનો ઉપયોગ કરવાનો અર્થ એ થયો અલબત્ત એની ઓથેન્ટિસિટી હવે કેવી રીતે તપાસવી એ બધા નિષ્ણાતોનું કામ છે પણ સાત ભાષા ભાષાને ના શ્રેડ્સ ઝીલીને જે માણસ કામ કરતો હોય એ ટોટલ ડ્રામેટિસ્ટ છે એમાં કોઈ શંકા નથી અને એવા ટોટલ ડ્રામેટીસની આ વાર્તા બીજી રીતે પણ મેં કહ્યું શરૂઆતમાં કહ્યું એમ કે એક જેમ ટોટલ ડ્રામેટિસ એ ટોટલ લેંગ્વેજીસ સાથે કામ કરે છે એમ એ સમાજના તદ્દન નીચા સ્તરથી માંડીને ઉચ્ચ સ્તર સુધીના પાત્રોને સાથે ડીલ પણ કરે છે આ બંને જે એંગલ્સ છે એ રીતે પણ આ વૃક્ષ એ જુદું પડે છે થેન્ક યુ વેરી મચ આભાર શ્રી નિરંજનભાઈ માન્યશ્રી ટોપીવાળા સાહેબ ખરેખર આપણે બંને વક્તાઓ પાસેથી કંઈક વિશેષ મેળવ્યું હોય આપે તો ખૂબ તાળીથી અભિવાદન કરીએ આભાર આપ સૌનો આ કાર્યક્રમની જાણ અને અંગ્રેજી અખબારો લીધી તમામ અખબારોના તંત્રીશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફરશ્રી એ સૌનો આભાર આપ સમય ખર્ચીને આવ્યા આપનો આભાર બાર ચા કોફીની વ્યવસ્થા છે વક્તાઓ સાથે એક ગ્રુપ ફોટો પાડીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું આપનો આભાર